નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 6 ફેબ્રુઆરી 2024. જોઈએ આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. મધ્યપ્રદેશના હરદામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા 8થી વધુ વ્યક્તિઓના મરણ અને 60થી વધુ ઘાયલ. વિસ્ફોટનો પ્રચંડ અવાજ 15 કિલોમીટર દૂર સુધી સંભળાયો અને ઊંચે સુધી આગની જ્વાળાઓ ઉઠી. મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. ફેક્ટરીમાં એક પછી એક વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા છે, જેના લીધે ઊંચી ઊંચી આગની જ્વાળાઓ ઉઠી રહી છે. આ ફેક્ટરીમાં કામ કરનારા અનેક લોકો તેમાં ફસાયા હોવાની આશંકા છે. કેટલાક અહેવાલોમાં 6 લોકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે. 100થી વધુ લોકો ઘાયલ છે. ફેક્ટરીની આસપાસના રસ્તા પર કેટલાક મૃતદેહો પણ પડેલા જોવા મળ્યા હતા. પ્રશાસને 25થી વધુ ઘાયલ લોકોને હરદા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ ફટાકડાની ફેક્ટરી મગરધા રોડ પર બૈરાગઢ ગામમાં છે. આ બ્લાસ્ટ આજે સવારે 11 વાગ્યાની આસપાસ થયો હતો. બ્લાસ્ટની અસરને કારણે વાહન સહિત અનેક રાહદારીઓ દૂર પટકાયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ આખા શહેરમાં સંભળાયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂરથી જોઈ શકાય છે. હજુ પણ ફેક્ટરીમાં એક પછી એક વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા છે. માહિતી અનુસાર મુખ્યમંત્રી મોહન યાદવે આ મામલે ઇમરજન્સી બેઠક યોજી હતી, જેના બાદ NDRF અને SDRFની ટીમને બચાવ કામગીરીમાં મદદ કરવા બોલાવાઈ હતી. બીજી બાજુ ભોપાલમાં હોસ્પિટલોમાં બર્ન વિભાગને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. ઘટના સ્થળે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે અને જેમ તેમ કરીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેના પછી જ લોકોને રેસ્ક્યુની કાર્યવાહી શરૂ થઈ શકશે. આગની જ્વાળાઓ પર કાબુ મેળવવામાં એટલા માટે પણ વિલંબ થઈ રહ્યો છે કેમ કે ત્યાં ફટાકડાનો જથ્થો પુષ્કળ પ્રમાણમાં છે, જેના લીધે આગ વધુને વધુ ભડકી રહી છે. સતત વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે. માહિતી મળી છે કે ફેક્ટરીની આસપાસ બનેલા મકાનોમાં ગન પાવડર રાખવામાં આવ્યો હતો. બ્લાસ્ટ બાદ 60 ઘરોમાં આગ લાગી હતી. સાવચેતીના ભાગરૂપે 100થી વધુ ઘરોને ખાલી કરાવવામાં આવ્યા છે. હરદાની આસપાસ 7 જિલ્લામાંથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી છે. આગનું કારણ હાલમાં જાણી શકાયું નથી. આ આગના બનાવમાં 8 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે અને 60 જેટલા લોકો ઘાયલ થયા છે. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928, ટીના હાઉસ, 6ઠી બારી રિંગ રોડ, પાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.